ઓફ વડોદરા. એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી મેનેજમેન્ટના ડોક્ટર સુનિતા શર્મા દ્વારા એક રસપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કા મહોત્સવ હેઠળ લેગસી એન્ડ લર્નિંગ ડાયલોગ બિટવીન સ્ટુડન્ટ્સ એન્ડ અલમનાય શીર્ષકવાળી એક રસપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં HSBCના CEO શ્રી હિતેન્દ્ર દવે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ પર મૂલ્યવાન વિચારો વહેંચ્યા હતા. તેમણે મહેનત, તક શોધવી, અનોખી શક્તિઓને નિખારવા, સંબંધોની જાળવણી, તૈયારી અને બાહ્ય દ્રષ્ટિ રાખવી, શ્રેણીબદ્ધ નિર્ણયો જેવા સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો. શ્રી દવે સંબંધોની કિંમત, પાલન અને પ્રેરણા પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ સત્ર ખૂબ જ આંતરિક અને વિદ્યાર્થીઓ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આજે મને ખૂબ આનંદ થાય છે. હું મારી જૂની કોલેજ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ MS યુનિવર્સિટીના આંગણે આવ્યો છું. આજે અહીંના ડીન સુનિતા શર્માએ એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલ છે જેમાં અમારા જૂના એલુમનાઈ જે અત્યારે HSBC ઇન્ડિયાના CEO છે એવા હિતેન્દ્ર દવેની એક બે કલાક માટે વર્તમાન સ્ટુડન્ટ સાથે વાર્તાલાપ રાખ્યો હતો, જે ખૂબ જ આનંદપ્રદ અને ભાવુક ક્ષણ એમના માધ્યમથી એમણે જે બધા સ્ટુડન્ટ સાથે શેર કરી. સાથે એ સમયના 1992માં એ પાસ આઉટ અહીંથી થયા હતા એ સમયની વાત અને આજની વાતોને કોરિલેટ કરી અને સ્ટુડન્ટ્સને બધી પ્રેરણા આપી અને માર્કેટ જે બેન્કિંગ સેક્ટર છે અને આવનારા 25 વર્ષ જે ભારત માટે ગોલ્ડન સમય કહેવાય છે તેના માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા કે તમારા પર જ બધી આશા છે, આશાવાદ છે, તમે ઓપ્ટિમિઝમ સાથે તૈયારી કરો. અને મને પણ એના જ એલુમનાઈ હોવાના નાતે એમને સાંભળવાનો લાવો મળ્યો અને એમનાથી વાતમાંથી મને પણ ઘણી પ્રેરણા મળી. અને જે આ અહીંના સ્ટુડન્ટ્સ છે આ ઇવેન્ટમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ ફોરમે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તો એમને પણ ઘણું જાણવા મળ્યું. અને જે લાઈવ જેમને કહેવાય છે કે જે શિક્ષણ હોય માત્ર પુસ્તકોમાં નથી હોતું પણ વાસ્તવિક જગતમાં પણ હોય છે, તો વાસ્તવિક જગત ઇન્ડસ્ટ્રી બહારની દુનિયા સાથે તમે જાઓ, કદમ મિલાવો, ત્યાંથી શીખો, ત્યાં ઇન્ટરેક્ટ કરો, ઓબ્ઝર્વ કરો, નિરીક્ષણ કરો, જેવી વાતો સાથે એમને પ્રેરિત કર્યા છે એ ખૂબ આનંદદાયી ક્ષણ છે.